ચાલો મિત્રો હવે આપણે આપણા સ્વાધ્યાય 2.3 ની અંદર પહેલો પ્રશ્ન પતિ ગયો છે એટલે બીજા પ્રશ્ન તરફ જઈએ ભાગાકારના દાખલા તમને ખાસ આવડી ગયા હશે બરાબર છે નહીં આવડા હોય તો હું કહું છું વિડિયો તમે ફરી 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 જોશો અને ફરી ફરી પ્રેક્ટિસ કરશો એક વખત કરવાથી નહીં આવડે તો હારી થાકીને બેસી નહીં જતો બરાબર છે જેટલી વાર પ્રેક્ટિસ કરશો એટલી તમને દાખલા ગણવાની મજા આવશે સમજ પડશે બરાબર છે એમ છતાં સમજ નહીં પડે કોઈ ડિફિકલ્ટી હોય તમે મને ફોનથી પણ પૂછી શકો છો ઓકે આગળ વધીએ ચાલો ભાઈ હવે ખાસ તમે જોઈ શકતા હશો કે પ્રશ્ન નંબર 2 ની અંદર જે રકમ છે એમાં એવું લખ્યું છે કે x ની 3 ઘાત ઓછા ax ની 2 ઘાત વત્તા 6x ઓછા a આવી એક બહુ બધી છે એને તમારે x માઇનસ a વડે ભાગતા મળતી શેષ શોધવાની છે જો વિદ્યાર્થી મિત્રો હવે મને ભાગફળ નથી શોધવાનું ખાલી શું શોધવાનું કીધું તમે ચેક કરો ખાલી મારે શેષ જ શોધવાની છે તો તમે મેં તમને આગળ વાર એક દાખલા પણ બતાવ્યું છે કે ખાલી મને શેષ જોઈતી હોય તો હું ભાગાકારનો દાખલો અત્યારે પ્રશ્ન નંબર 1 માં જે રીતે કર્યો મેં એવા ભાગાકારના દાખલા નહીં કરું કરું તો પણ મને વાંધો નથી પણ હું લાંબામાં જઈશ બહુ લાંબુ કામ થશે ખાલી શેષ જોઈતી હોય તો એની શોર્ટકટ રીત શું છે એ મેં તમને બતાવેલી છે ભૂલી ગયા હોય તો ફરીથી આમાં જોઈ લો ખાસ ધ્યાન આપો એ ભાઈ એનો આપણે જવાબ લખીએ જો શું કીધું કે આને આના વડે ભાગવાનું છે એટલે આ જે છે તે મારી પાસે ભાજ્ય બહુપદી પી ઓફ એક્સ લખ કે અહીં પી ઓફ એક્સ ભાજ્ય બહુપદી જે છે ને એક્સ નો ઘન ઓછા એ એક્સ ને બે ઘાત વત્તા 6x ઓછા a અને જે ભાજક બહુપદી જે છે તેને આપણે નામ આપીએ g ઓફ x બરાબર છે તો એ ભાજક બહુપદી જે g ઓફ x છે એને આપણે લઈએ x માઇનસ a બરાબર છે આને આને વડે ભાગવાનું છે શું લાવવાની છે શેષ લાવવાની છે તો શું કહ્યું હતું કે આ જે બહુપદી છે કોના વડે ભાગવાનો તે છે x માઇનસ a વડે ભાગવાનો તો યાદ કરો મેં તમને સમજાવેલું હતું કે માઇનસ એ હોય તો આપણે બહુપદીમાં જ્યાં એક્સ દેખાય ને ત્યાં એ મૂકી દેવાનો અહીં માઇનસ એ છે તો પ્લસ એ મૂકી દેવું અગર આ જગ્યા પર હોત એક્સ પ્લસ એ તો આ બહુપદીની અંદર ભાજ્ય બહુપદીની અંદર એક્સ ની જગ્યા પર માઇનસ એ લખતે ધારો કે ક્યારેક મને ભાગવાનું કહેશે કે એક્સ પ્લસ બે થી ભાગો અને શેષ લાવો તો શેષ લાવવાની હોય તો આ જગ્યા ઉપર મને પ્લસ 2 દેખાય તો બહુપદી જે ભાજ્ય બહુપદી હોય એમાં x ની કિંમત મૂકવાની માઇનસ છે ધારો કે x માઇનસ 5 વડે ભાગવાનો હોય તો આ જગ્યા પર કિંમત મૂકવાની પ્લસ 5 કેવી રીતે કરવાનું આ કામ એમાં તમને સમજાવું છું કે આ સમજ કેવી રીતે મળે આપણે તો કે ખાસ સાંભળજો હવે આપણે આગળ એવું લખવાનું x માઇનસ a વડે ભાગવાનો છે ને તો એમ લખવાનું કે ભાઈ x માઇનસ a બરાબર 0 લેતા x બરાબર x ને કરતા બનાવો જો માઇનસ a હોય સામે જાય તો પ્લસ a થઈ જાય બરાબર આમાં પણ જો પ્લસ 2 હોય ને x પ્લસ 2 વડે ભાગવાનું હોય તો માઇનસ 2 વડે ભાગવાનું કેમ તો આપણે એવું વિચારવાનું કે આના ઇઝ ઇક્વલ ટુ 0 તો x ને કરતા બનાવો x ની કિંમત શું મળે x ની કિંમત મળે પ્લસ 2 સામે જાય તો માઇનસ 2 એવી રીતે આમાં ઇઝ ઇક્વલ ટુ 0 વિચારવાનું એટલે x ની કિંમત શું મળે તો માઇનસ 5 હોય સામે જાય તો પ્લસ 5 થઈ જાય બોલો ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો બરાબર છે ચલો હવે હજુ આપણે આગળ વધીએ ચાલો બરાબર છે આ આપણે લખી લીધું હવે આપણે દાખલો ગણીએ છે શોધી કાઢે જો કે ભાઈ p ઓફ x બરાબર x ની 3 ઘાત ઓછા ax ની 2 ઘાત વત્તા 6x ઓછા a હમણાં જ નક્કી કર્યું છે બરાબર છે કે આપણે x ની જગ્યા ઉપર a મૂકવાનું છે આ વિચારવાનું કામ કોઈ અઘરી ચીજ નથી ભાઈ આ ભાજ્ય લખી દો આ ભાજક લખી દો આની પરથી x બરાબર a લેવાનો તો કે એ દાખલો કે અવરો નથી બનતો જુઓ તો હા લખવાની થોડા સ્ટેપ વધી જાય એટલું જ છે
બાકી દાખલા ગણવામાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે જો x ની જગ્યા પર a મૂકવાનો આ રહ્યો x ક્યાં આપણે મૂકીએ a એટલે થશે a ની 3 ઘાત ઓછા a એટલે તો a જ લખવાનો છે પણ જ્યાં x દેખાય ત્યાં હું લખીશ a પણ x ની ઉપર 2 ઘાત છે એટલે a ની ઉપર 2 ઘાત વત્તા 6 એટલે 6 પણ x ની કિંમત a એની પાછળ આવશે -a ઓકે હજુ આપણે આગળ વધે ચાલો આ a ની 3 ઘાત થશે માઈનસ આ ગુણાકાર કરો આપણ એની 3 ઘાત થશે એનો વર્ગ અને એનો ગુણાકાર કરો એ 3 ઘાત થાય ને એટલે એની 3 ઘાત લખો વત્તા 6a એની પાછળ માઈનસ a શું થશે એનો ઘન માઈનસ એનો ઘન 0 એના ઘનમાંથી એનો ઘન બાદ કરો એટલે 0 6a માંથી કેટલા જો અહીં આગળ સહગુણક 1 છે 6a માંથી 1 જાય 1 a જાય તો કેટલા બચે 5a તો ભાઈ કેટલી શેષ મળશે મને મળે કે ભાઈ જવાબમાં આવશે 5a બાકાકા તો દાખલો કર્યા વગર જ પહેલેથી મને ખબર પડી ગઈ બોલ હવે તમે મને કહો આ શેષ 5a બચતી હોય જો શેષ 0 નહીં આવે બરાબર શેષ આ બહુપદીને આના વડે ભાગશો ને શેષ શૂન્ય નથી મળતો એનો મતલબ એમ કે આ બહુપદીને x - a વડે નિશેષ ભાગી શકાય નહીં શેષ બચે છે ને 5 ધારો કે શેષ 0 આવે તો આપણે કહી શકીએ કે ભાઈ આને આના વડે ભાગી શકાય અથવા તો આ બહુપદીનો એક અવયવ આ છે એવું કહેવાય હવે તો હોય તો શેષ 0 આવે ને તો શેષ 0 થોડી આવે કેમ આવું હું બોલું છું કે અવયવ છે કે નથી એનું કારણ આપણો નેક્સ્ટ દાખલો જે છે તમે નેક્સ્ટ દાખલો જોશો બુકની અંદર બરાબર તો એ પણ કઈક આ રીતનો જ દાખલો છે જુઓ પણ છે ને થોડી રકમના શબ્દ બદલી નાખેલા છે જુઓ રકમ વાંચીએ શું લખ્યું છે તે જુઓ શું 7 3x એ 3x ની 3 ઘાત વત્તા 7x નો 1 અવયવ છે આવો પ્રશ્ન પૂછાય છે વિદ્યાર્થી મિત્રો જવાબ લખવાનો બાકી રહ્યો છે લખી દઈએ ફાઇનલ જવાબ શેષ બરાબર 5 છે બરાબર ઓકે હવે આપણે આ જગ્યા પર આવીએ પ્રશ્ન પૂછ્યો છે કે આ એ આનો એક અવયવ છે તો બોલો અવયવ છે કે નહીં કેને ખબર પડે ભાગાકાર કરવો પડે હું તમને એમ કહું તા રહ્યો કે ભાઈ 124 એનો એક અવયવ 70 છે કે નહીં 124 નો એક અવયવ 70 છે કે નહીં તો તમે શું કરશો ભાઈ 124 ને 70 વડે ભાગી દોશો મતલબ કે 70 ના ઘડિયામાં 124 આવે કે નહીં આવે ચેક કરશો 70 છે 102 70 સાથે 119 70 અથવા 136 અથવા વધેગા 136 એટલે આપણે ભાગ ચાલા કે 70 સાથે 119 બાકી કરો જવાબ 5 24 માંથી 19 બાદ કરો એટલે 5 જવાબમાં મને શેષ 5 મળી ગયો હવે તમે મને કહો શેષ 5 મળે તો આપણે શું ડિસિઝન લઈશું કે અવયવ છે કે નથી 124 નો એક અવયવ 70 આવે તમે તરત ના પાડશો કે ના સર પોસિબલ નથી મતલબ કે કોઈ પણ સંખ્યા કે કોઈ 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 પણ બહુપદી બીજી બહુપદીનો અવયવ છે કે નહીં એ નક્કી કરશે એક ભાગાકારનો દાખલો અને ભાગાકારના દાખલાને પણ શેષ નક્કી કરશે શેષ 0 આવે તો અવયવ છે નહીં તો નહીં અને જો મને દાખલામાં શેષ જ શોધવું હોય ભાગાકારના દાખલામાં ખાલી મને શેષનું જ કામ હોય તો હું આખો ભાગાકારનો દાખલો શું કામ કરું ડાયરેક્ટ શેષ લાવતા આપણે આ રીતે આવે છે તો આપણે આ ટેકનિકથી જ કામ ચાલુ કરી રહ્યા બોલો બરાબર ને શેષ શોધે કાઢી આ રીતે શેષ 0 આવે તો ઠીક છે અવયવ છે શેષ 0 નહીં આવે તો અવયવ નથી બરાબર તો સેમ આ દાખલો જ છે પણ જો બંનેના પ્રશ્ન પૂછવાની રીત અલગ અલગ છે બરાબર ચલો કઈ ને આપણે ભણીએ કે ભાઈ અહીં જવાબ ચાલુ કરીએ છે બોલો બહુપદી p ઓફ x ભાજ્ય બહુપદી તમે બોલમાં આની લઈ લેજો આ જે છે એ આનો અવયવ છે કે નહીં છે કરો મોટી ઘાત વાળી બહુપદી હોય ને એટલે ભાજ્ય બનાવવાનું આ મોટી ઘાત વાળી બહુપદી છે આ થઈ ગઈ મારી ભાજ્ય બહુપદી અને આ થઈ જશે મારી ભાજક બહુપદી તમે કહેશો કે આ બધું ઊંચું તત્વ લખેલું છે એ બધા પ્રોબ્લેમ તમારે આમાં નહીં આવે પદો ગોઠવવાના ને બધા તમે ભાગાકારના દાખલા કરતા હોય ત્યારે બધા પદ વ્યવસ્થિત ગોઠવવા પડે
આપણા તમારા માટે ખાલી કિંમત મૂકવાના છે એટલે પદોની ગોઠવણી બરાબર નહીં કરતા ચાલશે વ્યાપક સ્વરૂપમાં નહીં લખ્યા તો ચાલશે બોલો મેં તમને શું શીખવાડ્યું તમારે તમારે આના વડે ભાગવાનું છે એટલે આના બરાબર શું લઈ લેવાનું 0 હવે 7 3x 0 લેવા x ને કરતા બનાવવાનું જો આના વડે ભાગવાનું છે x ને કરતા બનાવો જવાબ આવે x બરાબર 1 આમાં તમે x ને કરતા બનાવો પહેલા 7 ને 7 મોકલો -7 3 છેદમાં જાય કિંમત આવશે -7 ના છેદમાં 3 સમીકરણ ઉકેલતા મોઢે મોઢે આપણે 8 માં 3 થી કરીએ છીએ 3x બરાબર સૌથી પહેલા શું કરશો 3x રહેવાનો 7 સામે મોકલો એટલે -7 x ને કરતા બનાવવાનો છે ને તો ગુણાકારમાં રહેલો 3 કા જશે ભાઈ ભાગાકાર x ની કિંમત શું મળી જાય 7 ના છેદમાં સોરી -7 ના છેદમાં 3 હવે આપણે શું કરીશું આ બહુપદી દેખાય છે p of x એમાં કિંમત મૂકી દેવાની ભાઈ જવાબ 0 આવે તો અવયવ છે જવાબ 0 નહીં આવે તો અવયવ નથી બરાબર આને આના વડે ભાગવાનું કેવું કહે છે એટલે મેં જો કે આ ભાજક બહુપદી છે આમાં x ના કરતા બનાવો -7 ના છેદમાં 3 ભાઈ આમાં છે ને x ની કિંમત -7 ના છેદમાં 3 મૂકી દો ચેક કરીએ જવાબ 0 આવે છે ચેક કરીએ ચાલો p x દેખાય એટલે લખીએ -7 છેદમાં 3 બરાબર 3 એટલે કે 3 x ની કિંમત આવશે -7 છેદમાં 3 આખાની ઉપર 3 લખેલો લખજો આગળ વધીએ 7 એટલે 7 x એટલે કે -7 ના છેદમાં 3 ચલો બરાબર છે આગળ વધીએ ચલો 3 એટલે 3 માઇનસ એટલે માઇનસ 7 નો ઘન કરવા 7 નો ઘન થાય 343 છેદમાં 3 નો ઘન કરીએ એટલે 27 બરાબર છે માઇનસ છે એટલે માઇનસ લખવું પડશે 7 × 7 49 ના છેદમાં 3 જો એક વસ્તુ તો આપણને આઈડિયા આવી ગયો છે કે આ રકમ પણ માઇનસ માં છે આ રકમ પણ માઇનસ માં છે બંને માઇનસ માઇનસ રકમ એટલે સરવાળો કરવો પડશે તો બે રકમનો સરવાળો કરો જવાબ 0 માં આવવાનો નથી એટલે અહીંયા છે ને જવાબ 0 નહીં આવશે એટલે અવયવ નથી પહેલે થી ખબર પડી પણ હવે આપણે દાખલો ગણવાનો તે મુજબ ગણીએ ચાલો ભાઈ આવડાવો તો આ ગુણાકારમાં તો ઉડે 3 3 9 27 એટલે અહીં મારી પાસે પૈસા -343 ના છેદમાં 9 માઇનસ આ જગ્યા પર પૈસા 49 ના છેદમાં 3 બાર સરવાળો પણ નાખવો છે એટલે જવાબ 0 તો નથી જ આવવાનો પણ હજુ આપણે કરવું પડશે પણ ડાયરેક્ટ સરવાળો થાય નહીં તો આપણે શું કરવું પડશે લસા લેવો પડશે આના છેદમાં 9 આના છેદમાં 3 તો લસા આવશે 9 તો 9 લસા લાવવો હોય તો 9 ને કોના વડે ગુણીએ 9 એકા 9 ને 3 તાલી નો એટલે જવાબમાં આવશે 343 એકા 343 માઇનસ માં એની પાછળ ફરીથી માઇનસ 49 તાલી કરીએ તો જવાબ આવશે 147 બરાબર છે હજુ આપણે આગળ વધીએ છેદમાં 9 ગુણીએ ચાલો હવે માઇનસ ને માઇનસ સરવાળો કરવો પડશે ને 343 ને 140 સરવાળો કરીએ એટલે 490 થાય બરાબર માઇનસ માં દેખો માઇનસ માં 490 ના છેદ માં આવ્યા 9 આ જવાબ શૂન્ય આવતો નથી એટલે લખીશ બાજુ માંગે ઇઝ નોટ ઇક્વલ ટુ 0 જવાબ 0 નહીં આવ્યો માટે બોલા આપણે આરામથી કહી શકીશું માટે 7 3x એ આ જે બહુપદી છે ને 3x નો ઘન 7x નો એક અવયવ નથી ઓકે ચાલો હવે તમે જોશો તો આ સાથે આપણું સ્વાધ્યાય 2.3 કમ્પ્લીટ પૂરું થાય છે પણ હું છે ને તમારી પાસે ઉદાહરણના દાખલાઓ પણ કરાવું છું તમે ઉદાહરણ નંબર 9 સોરી 8 ઉપર આવો આઠમા દાખલામાં સવાલ છે કે p of x બરાબર x ની 3 ઘાત વત્તા 1 રકમ લખો
બરાબર છે આ એક બહુપદી આપી અને કીધું છે કે x 1 વડે ભાગતા આને x 1 વડે ભાગતા મળતી શેષ શોધ તો બોલો ભાગાકારનો દાખલો બોલો આપણે અત્યારે આગળ વિડિયોમાં કર્યો એવો કરવો છે કે નથી કરવો તમે કહેશો કે ના નથી કરવો આ વાતનો સાચી છે કે નહીં કરવાનો કારણ કે મને ફક્ત શેષ પૂછી છે કદાચ ચોપડીમાં એવું બને કે તમને ભાગાકારનો દાખલો ગણીને આપેલો હોય આપણે નહીં ગણવો ભાગફળ અને શેષ બંને લાવવાની હોય તો જ ભાગાકારનો દાખલો કરો ભાગફળ લાવવાનું નથી ખાલી શેષ લાવવાનું છે તો હવે છે ને દાખલો આમ તો ચોપડીમાં આવેલો છે તો હું શું કરું છું કે આ બધું લખાણ નથી લખતો એ તમે હવે મગજમાં સમજી શકશો બરાબર ને જુઓ શું કરીએ જવાબની અંદર કે ભાઈ અહીં એકદમ સિમ્પલ લોજિક છે કે ભાઈ p ઓફ x બરાબર ભાજ્ય બહુપદી x નો વર્ગ વત્તા 1 છે બોલો હવે તમને આરામથી શીખવાડ્યું છે કે હવે તમારે x 1 વડે ભાગવાનું છે બોલો x 1 વડે ભાગવાનું હોય તો વત્તા 1 અહીં દેખાતા હોય તો આ જગ્યા પર x ની જગ્યા પર તમે કલ્પના કરો શું મૂકવાનું તરત જ દિમાગમાં આવશે કે માઇનસ 1 મૂકવાનું આ વિચાર છે આવો મૂકી દઈએ કે ભાઈ માટે p ઓફ માઇનસ 1 माइनस एक मुको माइनस एक ने त्रण घात થશે વત્તા 1 ભાઈ માઈનસ 1 નો ઘન એટલે માઈનસ 1 જ થાય એની પાછળ પ્લસ 1 સરવાળો કરો એટલે 0 એનો મતલબ એમ કે ભાઈ શેષ બરાબર 0 પતિ ગયો બોલો ભાગાકાર નો દાખલો કરવા બેસે તો કેટલી વાર લાગે એકદમ સિમ્પલ x 1 વડે ભાગો અને ખાલી શેષ લાવો ભાઈ વત્તા 1 છે x ની જગ્યા પર બહુપદીમાં માઈનસ 1 મૂકી દો કિંમતો નીકાળો આ મારી શેષ બોલો ખ્યાલ આવે છે હજુ આગળ વધે છે ઉદાહરણ નંબર 9 જુઓ જેમાં પણ કંઈક આવું મને પૂછાયું છે એક બહુપદી છે x ની 4 ઘાત વત્તા x ની 3 ઘાત લખો છો x ની 4 ઘાત વત્તા x ની 3 ઘાત ત્યાર પછી લખો છો કે માઈનસ 2x ની 2 ઘાત ત્યાર પછી છે વત્તા x વત્તા 1 બરાબર અને પ્રશ્ન પૂછો છે કે આને તમારે x માઈનસ 1 વડે ભાગતા આને x માઈનસ 1 વડે ભાગતા મળતી શેષ શોધવાની છે કે જુઓ અંદર બોક્સમાં લખેલું છે વડે ભાગતા મળતી શેષ શોધ તો બોલો સેમ નામ થયો કે નહીં શું લખીશું અહીં પહેલા બહુપદી લખ્યું કે ભાઈ p ઓફ x બરાબર x ની 4 ઘાત વત્તા x ની 3 ઘાત ઓછા 2x ની 2 ઘાત વત્તા x વત્તા 1 હવે જો કોને વડે ભાગવાનું છે માઈનસ 1 વડે ભાગવાનું છે માઈનસ 1 દેખાય તો શું લખવાનું બહુપદીમાં x દેખાય ત્યાં x ની જગ્યા ઉપર 1 લખવાનું લખીએ ચાલો કે ભાઈ માટે p ઓફ 1 x ની જગ્યા ઉપર 1 લખો બરાબર 1 ની 4 ઘાત વત્તા પણ 1 છે એટલે 3 ઘાત 2 એટલે 2 x એટલે 1 ની 2 ઘાત x એટલે 1 વત્તા 1 આગળ વધો 1 ની 4 ઘાત 1 જ થાય 1 નો ઘન પણ 1 જ થાય 1 નો વર્ગ પણ 1 જ થાય આ 1 ને 2 વડે ગુણો એટલે માઈનસ 2 થાય બરાબર એની પાછળ 1 વત્તા 1 એટલે 2 થાય ચલો સરવાળા બાદબાકી કરી નાખીએ સરવાળા બાદબાકીમાં ભાઈ 1 ને 1 2 2 માંથી 2 ગયા 0 0 ને 2 ઉમેરો એટલે જવાબ આવશે ફાઇનલ જવાબ 2 ભાઈ સવાલ છે કે શેષ કેટલી તો જવાબ લખી દેવા માટે ભાઈ જવાબ શેષ બરાબર 2 બોલો ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો બરાબર છે તો આ રીતે દાખલો થાય આની આગળ વાત કરીએ ઉદાહરણ નંબર 10 લઈએ શું આવ્યું છે ઉદાહરણ 10 માં તે સમજીએ ચાલો એવું કીધું છે
કે એક બહુપદી આપેલ છે q ઓફ t હું અમે લખવામાંથી લખતો હે વિદ્યાર્થી મિત્રો એક બહુપદી આપેલ છે q ઓફ t બરાબર ડાયરેક્ટ આપણે જવાબ લખવાનો ચાલુ કરીશું આની અંદર 4 3 ની 3 ઘાત વત્તા 4 3 ની 2 ઘાત માઈનસ t વત્તા 1 ઓકે અને એવું કર સોરી માઈનસ t પછી છે ને સોરી ભૂલ થાય છે આપણે માઈનસ એ છે ઓકે હવે પ્રશ્ન એવો છે કે તમારે એને 2t વત્તા 1 વડે ભાગવાનો છે અને ચેક કરવાનું છે કે એ આનો ગુણિત છે કે નહીં જો શબ્દ નવો લાવ્યા છે અહીં શું પૂછેલો કે પેલો પેલાનો અવયવ છે કે હવે અહીં પૂછે કે એનો ગુણિત છે કે નહીં તો શબ્દ રચના કેવી અલગ અલગ બદલી નાખે જો પણ દાખલો તો બહુ તમે સમજી શકતા છો કે જે આ કર્યો તે જ મારે અહીં કરવાનું છે તમે જો આ જગ્યા પર આપણે શું કરેલું 3x + 7 હતા બરાબર છે તો x ની કિંમત આવી આપશે 0 આ જગ્યા પર 0 મૂકીને x ના કરતા વધારીને વિચારેલો કે 7 ને આમ મોકલે એટલે -7 ગુણાકારનો 3 ભાગાકાર એટલે -7 ના છેદમાં 3 કિંમત મૂકવાની આવશે તો અહીં પર કિંમત મને ડાયરેક્ટ વિચારીને કહી શકશો કે x આમાં x હતી આમાં t છે તો t ને કરતા વધારીશું ને અગર t ને કરતા વધારીએ તો સૌથી પહેલા પ્લસ 1 સામે જશે એટલે -1 થશે એવું લખી દઉં t ને કરતા બનાવવાનો હોય પ્લસ 1 ને સામે મોકલે એટલે -1 થશે અને આ ગુણાકારમાં રહેલો 2 નીચે ભાગાકારમાં જશે એટલે છેદમાં 2 લખીએ તો t ને કરતા બનાવીશ એટલે જવાબ તમને શું મળશે -1 ના છેદમાં 2 એટલે જ્યાં પણ મને આ બહુપદીમાં q ઓફ t જે મારી બહુપદી છે એમાં જ્યાં પણ મને t દેખાય ત્યાં હું લખીશ કે -1 ના છેદમાં 2 કિંમત મૂકે ચાલો 4 એટલે 4 t એટલે -1 ના છેદમાં 2 નો ઘન વત્તા 4 એટલે 4 t એટલે -1 ના છેદમાં 2 નો વર્ગ અથવા કરો કે -t t એટલે એકવાર ફરીથી -1 ના છેદમાં 2 ત્યાર પછી છે ભાઈ તો -1 કરવાનો એમ જ્યાં પણ ટી દેખાય -1 ના છેદમાં 2 મૂકી દેવાનું ચાલો 4 એટલે 4 માઇનસ નો ઘન કરવાનો એટલે જવાબ માઇનસ માં જ આવે ખબર છે સિમ્પલ જ છે 1 નો ઘન કરો એટલે 1/2 નો ઘન કરો એટલે આ પ્લસ એટલે પ્લસ 4 એટલે 4 માઇનસ રકમ નો વર્ગ કરીએ જવાબ પ્લસ માં આવે 1 નો વર્ગ 1/2 નો વર્ગ 4 2 માઇનસ માઇનસ ના ચિહ્ન ભેગા કરો એટલે પ્લસ 1 ના છેદમાં 2 માઇનસ માઇનસ પ્લસ થાય હજુ આગળ વધીએ તેની પાછળ આવે -1 ચલો હવે આપણે ઉડાવીએ તો 4 2 8 ઉડે એટલે આ જગ્યા પર મને મળ્યા -1 ના છેદમાં 2 વત્તા 4 અને 4 ઉડી ગયા તો ખાલી બચે 1 વત્તા 1 ના છેદમાં 2 એની પાછળ -1 ચેક કરો 1 માંથી 1 એટલે ઉડી જશે 0 આ પણ ચેક કરો 1 ના છેદમાં 2 -1 ના છેદમાં 2 આ અડધો કહેવાય અડધામાંથી અડધો જાય એટલે પણ શૂન્ય 1 માંથી 1 જાય 0 બંને સરખા જ છે અડધામાંથી અડધો ગયો 0 મતલબ કે આ જગ્યા પર મને બહુપદી જે q ઓફ t હતી એમાં -1 ના છેદમાં 2 મૂકા તો જવાબ મળે છે 0 તો બોલો એવો કઈ શકાય પ્રશ્ન પૂછેલો છે કે ભાઈ 2t + 1 એ આ બહુપદીનો ગુણિત છે કે નહીં જવાબ 0 એટલે કે શેષ 0 આવતો તો બોલો શું પાડવાનું હા પાડવાનું કે ના પાડવાનું જવાબદાર કહેશો કે હા પાડવાનું તો ચાલો આપણે લખી દઈએ જવાબ જવાબ કે ભાઈ 2t + 1 એ q ઓફ t નો એ q ઓફ t નો ગુણિત છે અવયવ છે બરાબર છે ઓકે